विद्यार्थी मित्रों જાલાના જના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ના વિષય હિન્દી જેમાં આપણે પાઠ 15 નો પાઠનું નામ છે ખરગોશોલ હાથી. આ પાઠ છે આપણે સમજી ગયા છે. હવે આપણે પાઠનું સ્વાધ્યાય અને પ્રશ્ન જવાબ જોવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઇસ કહાનીમે તીન ચિત્ર દિયે ગયે છે. હવે ચિત્ર કે સંદર્ભમે વર્ણન લખીએ તો આમાં કયા કયા ચિત્ર છે. આમ આપણે જોઈશું ચાર છે. આપણે આમાં કેવું કરવાનું છે ત્રણ. તો ચાર છે તો કયા કયા? તો કે સરોવર, ચાંદામામા, હાથી અને સસલું. તો આમાં આપણે ચાંદામામા, હાથી અને સસલાનું વર્ણન લખેલું છે. તો એમાં પહેલું એવું છે આપણે હાથીનું. તો આપણે આ રીતે લખશું કે ઇસ કહાની મેં હાથી ખરગોશ ચાંદામામા તીન ચિત્ર દિયે ગયે હે. હાથી हाथियों का बहुत बड़ा झुंड था. उसमें कुछ हाथी शरारती थे और आनंदित थे. हाथियों में एक बड़ा हाथी भी था जो हाथियों का सरदार था. देखिए ये वाक्य है ना. तो क्या पची छे खरगोश मुझे तो कि खरगोश सरोवर के किनारे जमीन के अंदर अपना घर बनाकर रहते थे. खरगोश बहुत ही चतुर थे. तो वे आपका जो शुरू में एक वाक्य थी क्या पची छे चंदा मामा. तो के चंदा मामा सबके प्यारे होते हैं और सभी लोग उसे मामा कहते हैं और पूर्णमासी का चांद तो बहुत प्यारा होता है. बराबर. तो हम आपने आ त्रणे वाक्य नु हम एक एक वाक्य लख लीधु छे. હવે ત્યાર પછી આપણે મુહાવકા એટલે કે મુહાવરે એટલે કે જે આપણે ગુજરાતીમાં રૂઢિ પ્રયોગના અર્થ કહીએ છીએ એ. બરાબર છે કે મુહાવરે કા અર્થમાં પહેલું છે કુલાના સમાન. બરાબર. કુલે ન સમાન તો કે અત્યંત ખુશ હોના. બરાબર. અત્યંત ખુશ હોના. તો શું કહે છે તો એનું વાક્ય આપણે કઈ રીતે આપણે શું કરવાનું છે મુહાવરો કા અર્થ દેવાનો છે. ખાલી અર્થ કીધું હોય તો ખાલી અર્થ લખવાનો અને એમ કીધું હોય કે અર્થ આપી વાક્ય બનાવો તો આપણે વાક્ય લખવાનું. તો આપણે અત્યારે વાક્ય નથી નાખ્યું એટલે આપણે નથી લખતા. પણ જો વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને તો કે અમારી કક્ષા મેં મેરા પહેલા નંબર આને સે મેં બહુત ખુશ હો ગઈ. બરાબર. અથવા તો ખુશ હો ગયા. ત્યાર પછી બીજું મોમાં આવે છે કે ઊંચે ચઢના. બરાબર. એટલે કે પ્રગતિ કરના. બરાબર. અમે હંમેશા અમારે પઢાઈને પ્રગતિ કરના ચાહીએ એનું અર્થ વાક્ય છે એ રીતે બને. પણ આપણને અહીંયા ખાલી શું કીધું છે અર્થ છે એટલે આપણે ખાલી એનો અર્થ થયો છે કે પ્રગતિ કરના. ત્યાર પછી ત્રીજું છે કે અભિવાદન કરના. અભિવાદન કરના એટલે કે સત્કાર કરના અથવા તો ધન્યવાદ કરવો. બરાબર. એટલે કે છે કે અભિવાદન કરના એટલે કે સત્કાર કરના. તો આપણે આ છે એ આપણે પાઠના આધારે કરશું કે હાથીઓને ખરગોશ કા અભિવાદન કિયા અથવા તો સત્કાર કિયા. બરાબર. તો હવે આ આપણું છે એ તમારા બાકી બુકમાં લખી લેવાનું છે. આગળના પ્રશ્ન જવાબ છે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.